નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેક્ચર અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 11 સાયન્સની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 10 રેખાઓ અને આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 10.2 નો એક્ઝામ્પલ નંબર આજે આપણે 1 થી લઈને 4ને સોલ્વ કરવાના છીએ. તો મિત્રો, ખાસ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોમાં તમને કાંઈ પણ કન્ફ્યુઝન જેવું લાગે તો નીચે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવજો. આ ઉપરાંત અમારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો, કારણ કે અહીં તમને મેથ્સને લગતા અવનવા વિડીયો આ ઉપરાંત એજ્યુકેશન અપડેટ તમને મળતા રહે. તમારો વધારે સમય ન બગડતા શરૂ કરીએ આપણે મેઇન ટોપિક ઉપર. પ્રશ્નમાં તમને એવું આપેલું છે કે એક તમને ઉપર પ્રશ્ન આપ્યો છે અને એમ કીધું છે કે પ્રશ્ન 1 થી 8માં આપેલી શરતોનું સમાધાન કરતી રેખાના સમીકરણો મેળવો. એટલે કે તમને 1 થી 8 પ્રશ્નો એવા આપ્યા છે જેની અંદર આપણે રેખાના સમીકરણો મેળવવાના કીધા છે. હવે એની અંદર મેં અહીંથી અહીંયા આ લેક્ચરની અંદર 4 એવા એક્ઝામ્પલ લીધા છે, પ્રથમ 4, અને અહીંયા સરસ મજાની રકમ પણ મેં લખી નાખી છે. તો શરૂ કરીએ. પહેલી જે છે રકમ, એમાં તમને શું કહેવા માગે છે, તમને કીધું છે કે એક્સ અક્ષ અને વાય અક્ષના સમીકરણો મેળવો. એટલે કે ખાલી એક્સ અક્ષ જ હોય અને વાય અક્ષ હોય એવા રેખાના સમીકરણો મેળવો. હવે તો મિત્રો, હું તમને એમ કહું કે પહેલાં આપણે એક્સ અક્ષની વાત કરીએ. એક્સ અક્ષ માટે વાય બરાબર શું હોય? 0. વાય બિંદુ તો શું હોય? 0 હોય. તો આ થઈ ગયું પહેલાં માટે સમીકરણ, વાય બરાબર 0. કે ન ખબર પડી, આટલું ઇઝી હતું. કાંઈ હતું આની અંદર? આટલું ઇઝી તમારે કરવાનું હતું. બીજું જોઈએ, વાય અક્ષની વાત કરીએ. વાય અક્ષ માટે કયું બિંદુ? 0 આવે. તો વાય અક્ષની અંદર એક્સ 0 આવે તો એક્સ બરાબર 0 આ રેખાનું સમીકરણ થઈ ગયું. તો આ બંને શું થઈ ગયા? રેખાના સમીકરણો. કે વાય બરાબર 0 એટલે સમજવાનું શું, કઈ રેખા હોય? તો કે એક્સ રેખા હોય. અને એક્સ બરાબર 0 હોય તો કઈ રેખા હોય? તો કે વાય રેખા હોય. આ રેખાના સમીકરણો થઈ ગયા. એટલું તમને કીધું હતું. આગળ જોઈએ, -4, 3 બિંદુમાંથી પસાર થતી અને રેખાનો ઢાળ તમને આપેલો 1/2 હોય તો તમને શું કરવાનું કીધું છે? ખાસ યાદ રાખજો, તમને આપેલું છે ઢાળ અને કીધેલું છે બિંદુ. એક બિંદુ હોય અને એક ઢાળ હોય તો કયું સૂત્ર આવે? હું તમને કહું, જેની થીર લેક્ચર નંબર 2ની અંદર આપણે તમામ સૂત્રો જોયા હતા. જો તમે થીરનું લેક્ચર ન જોયું હોય તો ખાસ આગ્રહ છે તમે જુઓ, કારણ કે તમામ લેક્ચર ત્યાંથી તમને મળી જશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે. એટલા માટે ઢાળ આપ્યો છે અને બિંદુ આપેલા છે. સૂત્ર આવું થશે, જોજો, y-y0 બરાબર m કૌંસમાં x-x0. આવું બિંદુ ક્યાંથી મેળવેલું છે આપણે? તો કે ઢાળના સૂત્ર પરથી મેળવેલું છે, બીજું કાંઈ નથી કર્યું. વાયના વાય એમ નમ રહેવા દઈએ. વાય 0 એટલે આ બિંદુ 3, કારણ કે આ શું હોય? એક્સ 0 અને વાય 0, ખબર પડી. આ રીતે બિંદુ હોય તો આ લખીએ છીએ 3. એમ કેટલા આપ્યા છે? 1/2 લખી નાખો. કૌંસમાં એક્સ એમ નમ, એક્સ 0 -4 કૌંસ થઈ જાય પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ 4. બેને સામે જવા દો તો 2y ગુણાકારમાં 3×6 બરાબર એક્સ પ્લસ 4. વ્યવસ્થિત લખી નાખીએ, પહેલાં એક્સને લખીએ તો એક્સ, 2y પહેલી બાજુ તો -2y, 6 પહેલી બાજુ તો -6, અહીંયા પ્લસ 4 હતા એમનો બરાબર 0. તો સમીકરણ આવું મળે કે એક્સ -2y માઇનસ પ્લસ માઇનસ, 6માંથી 4 જાય તો -2 બરાબર 0. તો આ થઈ ગયું મિત્રો આપણું રેખાનું સમીકરણ. પહેલાં એક્સ, વાય અને અચળપદ બરાબર 0. આવું આપણે સૂત્ર, જે સમીકરણ છે રેખાનું, એ આપણે થિયરી લેક્ચરની અંદર મિત્રો જોયું હતું. ઓકે, ડન. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3માં તમને શું આપેલું છે કે 0, 0માંથી પસાર થતી અને એમ ઢાળ મળે. તો અહીંયા એવી જ રકમ કંઈક આપેલી, જો બિંદુ આપેલા છે અને ઢાળ આપેલો છે. તો આનો સૂત્ર આવશે, સૂત્ર એપ્લાય કરીએ, y-y0 બરાબર એમ કૌંસમાં x-x0 માટે વાય. તો વાય તો એમને રહેવા દેવાનું છે. વાય 0 કેટલા છે? 0 છે. એમ એમને રહેવા દેવાનું, કારણ કે ઢાળ તમને એમ આપેલો. જો એક્સ એમ નમ, એક્સ 0 કેટલા આપે છે? 0 કીધા છે, કારણ કે ઉગમ બિંદુમાં પસાર થાય છે. રેખાનું સમીકરણ આવું આવશે, વાય બરાબર એમ એક્સ પ્લસ સી, સોરી સી નહીં, વાય બરાબર ખાલી એમ એક્સ, કારણ કે વાય બરાબર એમ ઇન્ટુ એક્સ, એમ ગુણ્યા 0 એટલે 0. તો વાય બરાબર એમ એક્સ, આવું સૂત્ર તમને રેખાનું મળશે. દાખલા નંબર 4 ખૂબ જ મહત્વનો છે અને અઘરો કહી શકાય. ઘણા સ્ટુડન્ટને આની અંદર કન્ફ્યુઝન હોય છે. એક્ઝામ્પલ નંબર 4ની અંદર જોઈએ શું કહેવા માગે છે. એની અંદર તમને એમ કીધું છે, બે બિંદુ આપેલા છે 2 અને 2√3 માંથી પસાર થતી અને એક્સ અક્ષ સાથે. જોક કેટલાનો છે? જોક એટલે શું થાય? નમેલી. નમેલી એટલે ખૂણો તમને આપેલો છે 75નો હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. કાંઈ વાંધો નહીં, એક બિંદુ આપેલું છે
અને એક્સ અક્ષ સાથે 75નો ખૂણો બને છે એવું તમને કીધું છે. તો મિત્રો જ્યારે પણ ખૂણો આપ્યો હોય ને, માની લો કે રેખા છે ઘડી આમ પસાર થાય છે, તો હું અહીંયા મારે કોઈ ઢાળ મેળવવો હોય તો હું શું કરું, આ બે બિંદુ તો અહીંયા લંબ દોર નાખું એક રેખા પસાર કરું, તો એ ધન એક સાથે કેટલાનો ખૂણો બનાવે છે એને શું કહેવાય, ઢાળ કહે છે. તો અહીં તમને ટેન થીટા બરાબર અને થીટા બરાબર 75 તમને આપેલા છે બરાબર, એમ આપણે કહી શકીએ. ઢાળ બરાબર શું આવે, ટેન થીટા, તો ઢાળ બરાબર શું થઈ જાય, ટેન 75. પણ ટેન 75ની કિંમત આપણને ખબર હોય તો સારી વાત કહેવાય, ન ખબર હોય તો આ રીતે મળે. જોઈજો ટેન 75ને લખાય કઈ રીતે, 45+30 લખાય. હવે ચેપ્ટર નંબર 3ને યાદ કરો, આનું વિસ્તરણ સૂત્ર યાદ કરો. તો વિસ્તરણ કઈ રીતે થાય, ટેન 45+10 30 અપોન 1-10 45 10 30 યાદ આવ્યું, ચેપ્ટર નંબર 3 11. ઓકે, 10 45 1+10 30 1/√3 બરાબર 1-, આની 10 45ની કિંમત 1 10 30ની કિંમત 1/√3 ગુણાકાર કરીએ ક્રોસ ગુણાકાર, તો √3+1/√3 આખાના છેદમાં ગુણાકાર કરીએ √3-1/√3 તો આવડી જાય. તો 10 75 બરાબર આવે શું, તો કે √3+1/√3-1. હવે જો તમને આ કિંમત ખબર હોય ડાયરેક્ટ તો વેરી ગુડ, ખૂબ સારા બાબત કહી શકાય. તમને ન ખબર હોય તો પરીક્ષામાં આ રીતે તમે મેળવી શકો છો, મેં તમને બતાવી તે રીતે. ઓકે ડન સ્ટુડન્ટ, ખબર પડે છે મિત્રો, આ રીતે તમે મેળવી શકો છો 10 75ની કિંમત. પરંતુ આપણે તો શું મેળવવાનું છે, રેખાનું સમીકરણ મેળવવાનું છે. તમે એમ કહો સર તમે કીધું તો નહીં, આ તમે શું મેળવવા માંડ્યા, તમે કંઈક નવીન કરવા માંડ્યા, પણ ભાઈ નવીન કાંઈ નથી કરતો, આ તો ખાલી મેં તમને 10 75ની કિંમત કીધી કે આ રીતે થાય. ઓકે હવે અહીંયા જગ્યા નથી, અહીંયા જગ્યા છે તો આને હું ઇરેઝ કરી નાખું. તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એ અધૂરો દાખલો છે એને પૂર્ણ જાહેર કરીએ. રેડી, સ્ક્રીનશોટ લઈ લીધો, ઓકે ડન, તો એને ઇરેઝ કરી નાખું છું. ઓકે ઓકે, હવે 10 75ની કિંમત મેં મેળવી લીધી, તો આગળ મારે શું કરવું પડે, તો કે સૂત્ર એમ, આ કિંમત આપણે ઢાળ મળી ગયો, શું મળી ગયો, એમ મળી ગયો, અને બરાબર એમ હોય કે નહીં, જો અહીંયા લખ્યું એમ બરાબર 75, તો એ 75ની કિંમત આપણે મળી ગઈ, ઢાળ મળી ગયો. તો ઢાળ મળી ગયો અને બિંદુ તમને આપણે સૂત્ર કયું આવે, સામેનું આ સૂત્ર આવશે. તો લગાવો સૂત્ર, y-y0 બરાબર m x -x0. વાયના વાય એમનો y0 એટલે કયું બિંદુ આવે, આ 2√3 બરાબર, એમ એટલે શું આવે ઓલી કિંમત, તો લખી નાખો કિંમત x-x0 એટલે કેટલા, 2. તો હવે શું કરશું, નીચેનો પદ છે ને સામે ગુણી દેશું બરાબર ને, ક્યાં પહેલી બાજુ ગુણી દઈએ, આને જવા દઈએ આ બાજુ, તો y-2√3 ઇન્ટુ શું થઈ જાય, √3-1 બરાબર, અહીંયા શું થઈ જાય, √3+1 x-2. હવે આ રીતે લખવાનું, ચાલો ગુણાકાર તમે કરવાનું, આ રીતે તમે લખવાનું છે. વાયનો ગુણાકાર કોણ સાથે થાય, આને આખા સાથે, તો આખો આમનો લખવાનો છે, ગુણાકાર અંદર કરવાનો નથી. તમે કરો તોય ચાલે, ન કરો તો પણ ચાલશે, હું તમને બતાવું કઈ રીતે. પછી માઇનસ શું લખવાનું, 2√3 એનો ગુણાકાર આ સાથે આખા સાથે, બસ આમ લખી નાખવાનું ડાયરેક્ટ જ, ગુણાકાર કરવાનો નહીં. અહીંયા એમ જ √3નો ગુણાકાર કોની સાથે, આની સાથે, અથવા તો આને આમ લખવાનું, આ એક્સનો ગુણાકાર આખા સાથે આમ લખવાનો, એક્સનો ગુણાકાર આખા સાથે. એ શું કામ થયું, કારણ કે મેં એક્સ ને વાયને અલગ કરવા માટે લખ્યું, જો એક્સ બાર છે વાય બાર છે એટલા માટે મેં લખ્યું છે. તમને એમ થશે તમે આમાંથી કેમ આમાં કરી નાખ્યું, એવું કાંઈ મેં કર્યું નથી, મેં આને કરતા બનાવ્યો, એટલે કે આ એક્સને પસંદ કર્યો અને આખાનો ગુણાકાર કરું, હવે વાયને પસંદ કરું -2 આખાનો ગુણાકાર કરું, તો બધું એક જ કહેવાય. રેડી, પેન્ટ તો પેન્ટ જ છે, પેન્ટને બીજું કાંઈ આપણે કહી શકીએ નહીં, અને પેન્ટને આપણે કેપરી કહેવા જવાય નહીં, એના જેવું છે આ બધું. રેડી, હજી હસી મજાકની વાત હતી આ બધી. એક્સને હું કરતાં બનાવું, પહેલાં એક્સ લખું, આગળ લખું કિંમત આવે,
જો આગળ લખી છે બીજી કાંઈ નવીન નથી કર્યું, ઘણા એમ થયા નવીન કેમ થઈ ગયું, વિનો ઈચ્છે ખાલી આને આગળ લખું ને એક્સની પાછળ લખ્યું, એક્સ વાળું આવી ગયું વાય વાળું પેલી બાજુ લીધો તો માઇનસ થઈ જાય, તો પહેલાં આ લખું છું કાઉસમાં પછી વાય લખું છું, એક્સ વાય અને અચળ પદ કયું છે આની અંદર, અચળ પદ અહીંયા રહ્યું ને અહીંયા રહ્યું, આ બે અચળ પદ છે તો ભેગા કરી દે પેલા અચળ પદને, તો આને હું આ બદલી ગયું છું તો આને આ બદલી લીધું હોય તો માઇનસ ટુ સ્ક્રૂટ ઓફ થ્રી પ્લસ વન, આ બધું શું થઈ જાય પ્લસ ટુ સ્ક્રૂટ ઓફ થ્રી રેડી ઇન બ્રેકેટ સ્ક્રૂટ ઓફ થ્રી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ઓકે ક્લિયર, તો એક્સ વાળું એમનો રેડી અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ આવે ને, સરખા કોઈ આવે નહીં આપણને એમ થાય કેમ સરખા આવ્યા છે, પરંતુ એ માઇનસ છે એ જોવું પડે બધું કે ત્યાં માઇનસ છે એટલા માટે એ માઇનસ આવ્યું છે, બરાબર બરાબર નહીં માઇનસ આને લખીએ વાય પછી આને લખી દઈએ રેડી, કાંઈ સરખું નથી એટલે આને આમને લખી નાખવાનું, બરાબર ઝીરો, તો આ થઈ ગયો આપણું સૂત્ર, જો આ એક્સ વાળું પદ આ વાય વાળું ને અચળ પદ બરાબર ઝીરો, તો આ થઈ ગયો આપણું રેખાનું સમીકરણ. તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે, દાખલા નંબર ચારની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ હતો, તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો નીચે સજેશનમાં લખજો, ફરી મળીશું ત્યારે આગળ દાખલા સોલ્વ કરીશું, જ્યાં સુધી જય હિન્દ જય ભારત.